મુશ્કેલીના સમયમાં બીજા કોઈ લોકો કામ આવે કે ન આવે, પરંતુ દોસ્તીનો સંબંધ જરૂર કામ આવે. ઘણી વખત લોકો લોહીના સંબંધ કરતા દોસ્તીના સંબંધ પર વધુ વિશ્વાસ કરતા હોય છે, પરંતુ આજના કળિયુગમાં દોસ્તીનો સંબંધ પણ બદનામ થઈ ગયો છે. જોઈએ કોણે કર્યો દોસ્તીનો સંબંધ બદનામ. ટીવી સ્ક્રીન પર જોવા મળતા પોલીસ કોન્સ્ટેબલ પર એક નજર કરો. આમાં શખ્સ ખાખીનો રક્ષક છે, પ્રજાનો ચાહક છે, પરંતુ ગઈકાલે તેના પર એવા આક્ષેપ થયા કે તમે તેની કલ્પના પણ ન કરી શકો. નામ મોહિત પારેખ, રહેવાસી અમદાવાદ વસ્ત્રાપુર, હોદ્દો પોલીસ કોન્સ્ટેબલ, સ્થળ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન. આ છે ખાખીના રક્ષકનો પૂરો ઇતિહાસ. કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો મોહિત પારેખ નામના યુવાને પોતાના નાનપણના મિત્રને એટલે કે ફરિયાદીને દગો આપ્યો. દોસ્તે દગો દીધો, મિત્રની પત્ની પર બળાત્કાર, મદદને નામે બળાત્કાર કર્યો. મૂળ કહાની વિશ્વાસઘાતની છે. ટીવી સ્ક્રીન પર જોવા મળતા મોહિતે તેના મિત્રની પત્ની પર બળાત્કાર કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગુનાની વિગત એવી છે કે પીડિતા અને તેના પતિ વચ્ચે અણબનાવ હતા, માટે પીડિતા અવારનવાર પિયર જતી રહેતી. ટીવી સ્ક્રીન પર જોવા મળતા મોહિત પાસે તેના મિત્રએ મદદ માંગી, પોતાની પત્નીને સમજાવી પાછી લાવવાનું કહ્યું, પરંતુ આ હવસખોર કોન્સ્ટેબલે મદદ તો નહીં પરંતુ ખોટું કહીને પીડિતાને ગેસ્ટ હાઉસમાં બોલાવી બળજબરીપૂર્વક તેની સાથે દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ ધમકીઓ આપીને લાંબા સમય સુધી આ કૃત્ય જારી રાખ્યું. કોન્સ્ટેબલના દબાવમાં આવી પીડિતા ત્રાસને સહન કરતી રહી. અંતે પોલીસ ફરિયાદ કરતા પૂરો મામલો સામે આવ્યો. પીડિતાના પતિને કેવી રીતે જાણ થઈ? પીડિતાનો પતિ અને આરોપી બંને મિત્રો હતા. જ્યારે આરોપી ઘરે આવતો હતો ત્યારે પીડિતાના પતિનો મોબાઈલ અવારનવાર ચેક કરતો હતો. આરોપીના આવા વર્તનથી તેના પર શંકા ગઈ. આ સમગ્ર બનાવની જાણ થતા પીડિતાના પતિએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરી. પીડિતા ઉચ્ચ અભ્યાસ ધરાવે છે, પરંતુ આ સમગ્ર કૃત્ય અને આરોપીના બ્લેકમેલિંગને લીધે તે સામે આવી શકી નહીં અને તેના અભયનો ફાયદો ઉઠાવી આ રક્ષકે બક્ષકભર્યું કૃત્ય જારી રાખ્યું. જો કે આરોપી કોન્સ્ટેબલ હાલ ફરાર છે અને પોલીસે ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે 29/9/18 ના રોજ સાંજના 6:05 ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 108/2018 થી IPC 376/2 NIT Act 66 એ મુજબ પોલીસ કોન્સ્ટેબલ મોહિત રમેશ ચંદ્ર પારેખ વિરુદ્ધ, જે હાલમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સર્વિસ કરે છે, એના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે. હવે શું થશે? પૂરા મામલે પોલીસે તપાસ તેજ કરી. દગાબાજ દોસ્ત ફરાર છે, પોલીસે તેની શોધખોળ ચાલુ રાખી છે. જ્યારે આરોપીની ધરપકડ થશે ત્યારે પૂરી ઘટનાની તમામ વિગતો સામે આવશે. કહાનીમાં બીજી વાત એ છે કે કાયદાનો રક્ષક અને ખાખીનો ઉપાસક આવી રીતે પોતાની ગરિમા ભૂલી ન કરવાની કરે તો પછી નિર્દોષ પ્રજા કોની પાસે ન્યાયની આશા રાખે? ક્રિમિનલ માટે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે આકીપ છીપા, VTV ન્યૂઝ, અમદાવાદ.